नमस्ते, गुड मॉर्निंग। हमें आप चेप्टर सिक्स है पूरु थूँ हमें जीशू आप शब्द समझूती। तो पेलू है पंखीनी पाखे ने पाणीना प्रवाहे, एटले वहता पाणी उपर ऊंची थी नजर राखीने प्रवाहनी जेम धसमसता। पछी घसारा बंध एटले उतावळे वहती। पछी छे आ स्त्रोत एटले देवी देवतानी छंदोबंध स्तुति। एटले जे आ स्त्रोत छे ते त्वदीय पाद पंकजम नमामी देवी नर्मदे, तेनु अर्थाय हे देवी नर्मदा मैया तारा चरण कमळमां एटले के तारा चरणोमां हूँ नमन करूँ छू। पछी जबलपुर એટલે મધ્યપ્રદેશનું એક શહેર છે। પછી છે નૌકા વિહાર, તો હોડીમાં બેસીને ફરવું। પછી એટલે સહેલાગણ કરવું, તે ચોસઠ જોગણી એટલે ચોસઠ યોગીની આપણે ત્યાં પુરાણોમાં જોગીઓની સંખ્યા 64 છે એવી માન્યતા છે। ગૌરીશંકર એટલે દેવી પાર્વતી અને ભગવાન શંકરનું મંદિર, એટલે એ ગૌરી શંકરનું મંદિર। પછી ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે સ્થળે સ્થળે જગ્યાએ જગ્યાએ એવી રીતે। મુસળધાર એટલે મુસળ એટલે સાંભેલું, અને સાંભેલા જેવી જાડીધાર જેવો એટલે કે અહીં વરસાદ જેવો મુસળધાર ખૂબ વધારે પડતો વરસાદ પડે તે। મેઘધનુષ્ય એટલે ધનુષ્યના જેવું અર્ધગોળ સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય, ગામ લોકો તેને કાચબી પણ કહે છે। જાન્યુઆરી તેનું છે મેઘધનુષ એટલે રેનબો। પછી શંખજીરું એક સફેદ ચીકણો પથ્થર। પછી છે ઇટારસી હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેરો છે ઇટારસી અને હોશંગાબાદ। પછી વિદ્યુત એટલે વીજળી। બેટ નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ। સુલપાણેશ્વર મહાદેવ ત્રિશુળધારી શિવ। સુખાકારી એટલે સુખી હાલત તંદુરસ્તી, જે મતલબ જેનું જે શરીર સ્વાસ્થ્ય સારું હોય તે। શુક્લ તીર્થ એટલે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ। લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા। પછી નદી માટે કાકા કાલેકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે। જીવાદોરી એટલે જીવનનું મુખ્ય આધાર। પછી છે રૂઢિપ્રયોગ, સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી। પછી છે નીચેનો ફકરો વાંચો। પછી જોઈએ આપણે એક્સરસાઇઝ ફર્સ્ટ, નીચેના દરેક શબ્દોના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો। તો નર્મદા નદી ક્યા સરોવરમાંથી નીકળે છે? તો નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે, જે નર્મદાનો સો અર્થ થાય છે। નર્મ એટલે આનંદ, અને નર્મદા એટલે આનંદ આપનારી છે। થર્ડ, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ ક્યાં નામે ઓળખાય છે? તો ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે। નર્મદા નદી ક્યા શહેર પાસે સાગરને મળે છે? નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે। જોઈએ પછીની એક્સરસાઇઝ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો પંખીની પાંખે ને પ્રવાસ કરવો એટલે શું? તો પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ
કરવો, ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો. શ્રી નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? તો નર્મદા ભારતના આ બે આડા ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત, એવા બે ભાગ પાડે છે. નર્મદાને રેવા શા માટે કહી છે? તો રેવા એટલે કૂદનારી. અને નર્મદા ક્યાંક એકદમ શાંત રીતે વહે છે અને ક્યાંક દોડતી કૂદતી વહે છે અને ક્યાંકે ધોધ બની જાય છે અને ક્યાંકે ધીર ગંભીર પ્રવાહ માટે પ્રવાહની રીતે વહે છે, એટલા માટે એને રેવા કહેવામાં આવે છે. પછી જોઈએ બંદરકૂદ વિશેની વાતમાં સાહસની સી વાત આવે છે. તો એક જગ્યાએ નર્મદાના બે કિનારા આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના, એટલે કે એની જે સામેનો પર્વત છે એના પર ત્યાંથી પાછા આ પર્વત ઉપર વાંદરા કૂદાકૂદ કર્યા કરે અને આ જગ્યાને બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની વાત આવે છે. જૂના જમાનામાં સુરવીર સૈનિકો, જૂના એટલે પહેલાંના જમાનામાં, ખૂબ પહેલાંના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. જોઈશું એક્સરસાઇઝ 3. નીચેના શબ્દની જોડણી સુધારો. નૌકા વિહાર, તો નૌકા વિહાર. તમારે આ જે બધા જે શબ્દ આપેલા છે એ તમારે અહીંયા આ ચેપ્ટરમાંથી શોધવાના છે. હવે જોઈએ પછીની એક્સરસાઇઝ, 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. પહેલું છે પર્વત, તો ડુંગર, અહીંયા ડુંગર લખવાનું છે. પછી નજીક, તો પાસે. પછી કિનારો, તો તટ અથવા કાંઠો. પછી શિલા એટલે પથ્થર. પછી છે લાભ, તો ફાયદો. અને પછી જળ એટલે પાણી. પછી છે એક્સરસાઇઝ 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો પહેલું છે, તેના વિરુદ્ધાર્થી શબ્દ આપવાના છે. પહેલું છે પૂર્વ, તો પશ્ચિમ. સુંદર, તો કદરૂપું. ઊંચે, તો નીચે. અજવાળું, તો અંધારું. લાંબી, તો ટૂંકી. સુખ, તો દુઃખ. એવી રીતે હવે જોઈએ આપણે એક્સરસાઇઝ 6. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. હોડીમાં બેસીને ફરવું અને સહેલગાહ કરવી તે, એટલે નૌકા વિહાર. પછી સેકન્ડ, સાંબેલા જેવી જાડી ધાર, એટલે મૂસળ ધાર. પછી ધનુષ્યના જેવી, જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, એટલે મેઘધનુષ્ય. પછી છે નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ, તો તેને કહેવાય બેટ. લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા, તો એ છે લોકમાતા.